नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ। એક મહત્વના સમાચાર દિયોદરથી। લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનારને દિયોદરની સેશન્સ કોર્ટે 5 ગુનાઓમાં 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો। દિયોદર પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 97/2015, ઈપીકો 376 તથા પોસ્કો એક્ટ 3C 4, 5L, 9L મુજબ સુઈગામ તાલુકાના મોરવાડા ગામનો રમેશભાઈ નારાયણભાઈ વણકર, ઉંમર વર્ષ 22, નાઓએ દિયોદર તાલુકાના કુવાતા ગામની સગીરાને ભગાડી ગાંધીધામના કીડાણા ગામે લઈ જઈ લગ્નની લાલચ આપી 6 માસ સુધી ગોંધી રાખેલી, જે બાબતે સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ કરી હતી। જે ગુના બાબતનો કેસ દિયોદરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી રમેશભાઈ નારાયણભાઈ વણકરના વિરુદ્ધ તમામ સંયોજિત પુરાવાઓ પડતા અને સરકારી વકીલ ડીવી ઠાકોરની ફરિયાદી તરફ ધારદાર દલીલો કરતા દિયોદર સેશન્સ કોર્ટના જજ શ્રી KS હિરપરા એ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને પોસ્કો એક્ટ સહિત જુદા જુદા 5 ગુનાઓ સાબિત થયાનો પુરવાર થતા અલગ અલગ ગુનાઓમાં 10 વર્ષનો કારાવાસ અને 25,000નો દંડ ફટકાર્યો હતો। રિપોર્ટર બળદેવ બારોટ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, દિયોદર। 28/8/2015 રોજ ગણપતભાઈ ચત્રાભાઈ વણકર, રહેવાસી કુવાતાવાળા, એ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે તેની સગીર વયની દીકરીને મોરવાડાના રમેશભાઈ ચત્રાભાઈ વણકર તેણીને લગ્નની લાલચ આપી અને તેણીનું અપહરણ કરીને ઉપાડી ગયેલા તેવી ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં નોંધાતા દિયોદર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 97/2015 નોંધાયેલ અને આ કેસની તપાસ DYSP UR પટેલે કરેલી અને તેનો ચાર્જશીટ થતાં પોસ્કો કેસ નંબર 26/2017 આ કેસ ચાલી જતાં ઇપીકો કલમ 363માં 5 વર્ષની સજા, 366માં 7 વર્ષની સજા, 370માં 10 વર્ષની સજા અને પોસ્કો એક્ટની કલમ 4માં 10 વર્ષની સજા અને પોસ્કો એક્ટની કલમ 5L માં 7 વર્ષની સજા કરવામાં આવેલી અને રૂપિયા 25,000નો દંડ કરવામાં આવેલો।